મહાશિવરાત્રિ નિમિત્તે નવલખી મેદાનમાં તારીખ 9 થી 18 શિવ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવ મેળામાં હસ્તકલા, કપડાં, જ્વેલરી સહિત વિવિધ ચીજ વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ ભાડે રાખનાર કારીગરો અને વેપારીઓએ શિવ મેળાના આયોજકો દ્વારા છેટરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ મૂકી ભારે હોબાળો મચાવ્યો હતો. હેન્ડીક્રાફ્ટનો સ્ટોલ રાખનાર હેમલતાબેને જણાવ્યું હતું કે અમો શિવ મેળામાં સ્ટોલ રાખવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઇન્ડેક્સ સી દ્વારા જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રતિદિન ₹200 પ્રમાણે ભાડું વસૂલ કરવામાં આવ્યું છે. જ્યારે શિવ મેળાના આયોજકો દ્વારા સમગ્ર ગુજરાતમાંથી આવેલા કારીગરો અને વેપારીઓ પાસે મન ફાવે તેટલા રૂપિયા 6,000 રૂપિયાથી 15,000 રૂપિયા સુધીનું ભાડું વસૂલ કરવામાં આવ્યું છે. જ્યારે અમે સ્ટોલ નક્કી કરવા માટે આવ્યા ત્યારે આયોજકોએ જણાવ્યું હતું કે શિવ મેળા દરમિયાન રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે ગ્રાહકો મળશે અને વેચાણ સારું થશે. પરંતુ જ્યારથી મેળાની શરૂઆત થઈ છે ત્યારથી સારા વેચાણની વાતો તો બાજુ ઉપર રહી આજ દિન સુધી બોણી સુદ્ધા થઈ નથી. આયોજક રાકેશ પટેલ દ્વારા માત્ર ને માત્ર છેતરપિંડી કરવામાં આવી છે. શિવ મેળાના આયોજકો દ્વારા મન ફાવે તેવું ભાડું વસૂલ કરીને કારીગરો અને વેપારીઓ સાથે માત્ર ને માત્ર છેતરપિંડી કરવામાં આવી છે. ઇન્ડેક્સ સીમાં જે નોંધાયેલા હસ્તકલા સહિતના કારીગરોને શિવ મેળામાં બોલાવવામાં આવ્યા છે, પરંતુ આયોજકો દ્વારા મેળાની કોઈ જાહેરાત જ નહીં થઈ હોવાથી સ્ટોલ ધારકોમાં ભારે આર્થિક નુકસાન થયું છે. એ તો ઠીક, નવલખી મેદાન ખાતે મહિલા સ્ટોલ ધારકો માટે શૌચાલયની પણ વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી. એક તરફ સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ સ્ટોલની આસપાસ ગંદકીના ઢગલા સાફ કરવામાં આવ્યા નથી. કોઈના પાસે આપવા નથી, ભાડું એને લઈ લીધું છે. એ પ્રમાણે એને કદી સગવડ નથી આપી, નહીં વોશરૂમની સગવડ લેડીઝ માટે, નહીં પાણીની સગવડ, નહીં મોદીએ જે સુધારાની વાત કરી છે, નહીં એને કચરા બચરાની સગવડ કોઈ એને આપ્યું નથી. એને કાંઈ અમને લોકોને એ લોકોએ જેટલી જાહેરાત કરવા નથી એ જાહેરાત પણ એ નથી કરી. એને કીધું હતું કે અમે એમ કે અહીંયા બધા પ્રોગ્રામ કરશું, સંગીત સંધ્યા કરશું, પછી આ જેઠાલાલ ડાયા કયું તારક મહેતાને ઉલટા ચશ્મા એમાંથી બધાને બોલાવીને કોઈક જાહેરાત કરશું, પણ એ લોકોએ કાંઈ કર્યું નથી પ્રમાણે એને અને બધા પાસે. હા, અત્યારે અમે એ માગણી છે કે અમે આટલા દિવસ બેઠા અમને કોઈ વેપાર તો થયો જ નથી, તમને અમારા પૈસા પાછા આપે અને કે જે સગવડ નથી આપણે બધી રીતે હેરાન જ કર્યા છે, એટલે અમને પૂરા પૈસા પાછા આપે. અમારે એટલે છે, અમે લોકો અહીંયા રાવપુરા પોલીસ સ્ટેશન એટલા માટે આવ્યા છે કે અમે જે ઓર્ગેનાઇઝ કર્યું છે નવલખીમાં જે મેળાનું, બરાબર બેનિફિટ કશું જ નથી. ના, જેટલા બી સ્ટોલ ધારકો છે, બધા કારીગરો છે, ઓલ ઓવર ગુજરાતથી આવ્યા છે બરાબર કામ કરવા માટે. ના ફર્સ્ટ એના પાણીની સગવડ, ટોયલેટ તમે જઈને ચેક કરી શકો આજની તારીખે પણ એકદમ, તમે જાઓ ને તો બેહોશ થઈ જાઓ. અમે લેડીઝ લોકોના ટોયલેટ જેન્ટ્સ પણ યુઝ કર્યા છે. અમે લેડીઝને જવું હોય તો અમારે રસ્તા શોધવો પડે, જેમ કે ત્યાં તો મેદાન છે, બધા લેડીઝ લોકો તકલીફ થઈ છે. ટેબલ પર ક્લોથ સરખા નહીં બરાબર, અને કસ્ટમરના નામે ઝીરો. કસ્ટમર હશે તો અમારો બિઝનેસ થશે ને, એ લોકો એડવર્ટાઇઝમેન્ટ જ નથી કરી. અમે લોકોનું કહેવાનું એવું છે કે અમને જેટલા 5 દિવસથી જે દૂરથી આવ્યા છે એમને પૈસા જે લઈને માલ આવ્યા છે, જે ખર્ચો કે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, કશું જ નથી મળવાનું બરાબર. તો એટલીસ્ટ અમારું પૈસા રિટર્ન કરો અમને. તમારે શું કહીને બોલાવવામાં આવ્યા? અમને તો મેળો છે, તમે પાર્ટ લઈ શકો બરાબર. અમને લોકોને બિઝનેસ કહો છે, એમને બી ઓર્ગેનાઇઝ કર્યો છે, તમે પાર્ટ લીધો. તો અમારી રિક્વેસ્ટ એટલી છે કે જે બી અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જે બી પૈસા અગાઉ ભર્યા છે, અમે કમાયા કોઈ નથી, બધાને તમે પૂછી શકો છો. એ તમે એમને પૂછી શકો છો, એમને ઇન્ડેક્સી ગવર્મેન્ટ તરફથી જે બી છે, અમે ઇન્ડેક્સીના કારીગરો છો. યસ યસ, 8 બધાની પાસે અલગ અલગ રેન્ટ લીધો છે. મેં 6,000 BOBના ચેકથી પેમેન્ટ કરેલું છે બરાબર, બધા લોકો રીતે આપેલા છે, બધાને અલગ અલગ, એટલે બધા સાથે ચીટિંગ જ કરેલું છે એકચ્યુઅલી. અમારે પૈસા રિટર્ન જોઈએ છે ભાઈ, આપે તો વધાર બેટર. કેમ કે બિઝનેસ આયોજક કોણ હતો અહીંયા? તમને કોણ હતો? યસ, રાકેશ શાહ અને દેવ ક્રિએશન છે. તમે પૂછી લો, તમે દેવ ક્રિએશન પતા છે મને, તમે પૂછી લો એમને જઈને. એકચ્યુઅલી દેવ ક્રિએશન એ બોર્ડર બેનર્સ અહીંયા લગેલું છે, 4 રસ્તા એક જગ્યાએ.